22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે જામનગરના કારસેવક પ્રવીણભાઈએ રામ મંદિરના નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી છે. દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે અમને ગર્વ છે કે એક ગુજરાતી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં મંદિર બની રહ્યું છે. પ્રવીણભાઈ કારસેવકોમાંના એક કારસેવક હતા. તેઓ એક વર્ષના બાળક સાથે અયોધ્યામાં હતા, પરંતુ ન્યુમોનિયાના કારણે તેમના બાળકનું મૃત્યુ થયું હતું. બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. અલૌકિક અને અદ્ભુત મંદિર બનવા જઈ રહ્યું છે. પણ આ મંદિરના પાયામાં જે લોકોનો ત્યાગ છે, બલિદાન છે, જેઓનો ભોગ છે, તેમાંના એક છે જામનગરના પ્રવીણભાઈ. જી હા, જેઓ તેમના પરિવારને લઈને કારસેવા ગયા હતા. એકવાર નહીં, બે વાર નહીં, ત્રણ વખત તેઓએ કારસેવા કરેલી છે અને હાલ તેઓ દૂરદર્શન સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, કેવો અનુભવ રહ્યો કારસેવા? ટૂંકમાં જણાવશો. એ જે આનંદ છે એ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વિષયની સાથે જ, વાતની સાથે કાર સેવા સમય દરમિયાન જે જે કાર્ય કરેલું છે એને પ્રસંગને વાતને અનુરૂપ એ દ્રશ્ય, એ વાતાવરણ ઊભું થાય છે. હું ગુજરાતી તરીકે પણ એટલો ગૌરવ અનુભવું છું કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી એક ગુજરાતી રાષ્ટ્રની ધુરા સંભાળી રહ્યા છે. એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પોતાની રાષ્ટ્રભક્તિ, પોતાની કર્મભક્તિ, પોતાના પોતે જે કહે છે એ જીવનમાં ઉતારીને એમના સ્વહસ્તે જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે, એ તો દર્શન અદ્ભુત હશે, અદ્ભુત હશે. ભાઈ, આપ આપના પરિવાર સાથે ગયા હતા, આપની પત્ની, આપનો એક જ વર્ષનો દીકરો પણ આપની સાથે જોડાણો હતો અને સંભાવ ત્યાં ઘટનાઓ એવી બની અને વાતાવરણને કારણે તેમનું ત્યાં અવસાન પણ થયું. શું કહેશો? ઠંડી થવાની, વધુ ઠંડી લાગવાની હિસાબે એને ન્યુમોનિયા થઈ ગયો અને એ ન્યુમોનિયા ભાગરૂપે જે દવાના ડોઝ આપવામાં આવ્યા એ દવાના ડોઝ એનાથી સહન, એના શરીરે સહન નહીં કર્યો, કારણ કે વિલાયતી દવા એના શરીરમાં પ્રવેશ કરી અને પછી જે કંઈ ઘટના એને મહાપ્રયાણ કર્યું. સીતારામ સીતારામ સીતારામ. આ મંદિર પાછળ જે લોકોએ કારસેવા કરી હતી, જેઓએ ભોગ આપ્યા હતા, તેમની ગાથાઓ જીવંત રહે તેવી એક તેઓની વિનંતી છે. જગત રાવલ, દૂરદર્શન સમાચાર, જામનગર.